નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો શહેરની આધુનિક રહેણી કહેણી અને ગામડાની રહેણી કહેણી શહેરના લોકોની એક એવી ટેવ એક એવી ખરાબ આદત આધુનિક સમયમાં વધારે ગંભીર બની ગઈ છે કે જેને લીધે શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ દાખલ થાય છે એની બે ત્રણ મિનિટની વાત છે ધ્યાનથી સાંભળજો શહેરના લોકોમાં આ ટેવ ઘર કરી ગઈ છે અને અમે ધીમે ધીમે ગામડામાં પણ આ ટેવ અને આ આદત છે એ આવતી જાય છે મિત્રો જે આદતની વાત કરું એ પહેલાં કહું કે આદતથી ગંભીરમાં ગંભીર અસર થાય છે શરીર ઉપર કેમ કે એ આદતને લીધે પહેલાં તમારું પાચનતંત્ર બગડે છે સાવ ડેમેજ કરી નાખે છે એવી આદત એટલે શહેરના લોકોમાં ખાસ મોડેથી જમવાની રાત્રે વાળું કરવાની મોડી આદત છે ને આ એ શરીરની અંદર અનેકો અનેક ઢગલાબદ્ધ બીમારીઓ લાવશે શહેરના લોકોનો વાળું કરવાનો સમય નવ વાગ્યા પછી ચાલુ થતો હોય છે શહેરમાં પણ હું રહી આવેલો છું એટલે મને ખાસ એનો અનુભવ છે અને ગામડામાં હજી સારું છે પણ ધીમે ધીમે ગામડામાં પણ આવું થતું જાય છે જો કે લગભગ હજી તો મોટાભાગના ગામડા એવા છે કે જૂની રૂઢિ પ્રમાણે સાત વાગ્યાની આજુબાજુમાં અથવા એમ કહેવાય કે સેમી સાંજ અથવા દિવસ હાથ ને ત્યારે વાળું થઈ જતું હોય છે સંધ્યા ટાઈમે આયુર્વેદ એમ કહે છે કે વાળું કરવાનો જે સમય છે ને એ સાત વાગ્યા સુધીમાં વાળું થઈ જવું જોઈએ મેક્સિમમ ઉનાળો હોય તો મેક્સિમમ આઠ વાગ્યા સુધીમાં વાળું થઈ જ જવું જોઈએ રાત્રિનું ભોજન કરી જ લેવું જોઈએ જો આ ભોજન છે કરવામાં મોડું થાય અને ખાસ નવ વાગ્યા પછી શહેરમાં મોટા ભાગે દરેક જગ્યાએ લગભગ આવું જ ચાલતું હોય છે શહેરના લોકોનો નવ વાગ્યા પછી જમવાનો સમય છે ચાલુ થતો હોય છે ઘણા લોકો નવ વાગ્યા પછી રસોઈ બનાવતા હોય એનાથી જે અસર થાય શરીરમાં શું થાય જેટલું તમે મોડું જમો છો તો તમારું પાચન એટલા માટે બગડે અને ખાસ તો શહેરના લોકોને બહારનું ખાવાની વધારે ટેવ હોય રાત્રે રોડ ઉપરને ને લારીઓ ઉપર નીકળી જાય અને જે ચટાકેદારને મસાલાદાર ખાય જેનાથી શું થાય કે એને તંત્ર ખરાબ થાય પાચન તંત્ર બગડે છે બીજું એ કે મોડે જમે અને જમ્યા પછી તરત સૂઈ જતા હોય છે એટલે જે ખોરાક ખાધો છે એને પચવા માટે કોઈ પણ અવકાશ મળતો નથી જેને કારણે પાચનતંત્ર ખરાબ થાય છે પાચન બગડે છે એટલે લિવર ખરાબ થાય છે હાર્ટની સમસ્યાઓ થાય છે બ્લડ પ્રેશરની સમસ્યાઓ થાય છે અને બીજી અનેક સમસ્યાઓ શરીરમાં દાખલ થાય છે બીજું એ મિત્રો કે શહેરના લોકોની એક એ પણ ખરાબ ટેવ આવશે કે મોડેથી સુવાયની અને મોડે જાગવાની શહેરના લોકોમાં મોટાભાગે લોકો અગિયાર બાર વાગ્યા સુધી જાગતા હોય છે ઘણા લોકો એક બે વાગ્યા સુધી પણ જાગતા હોય છે મોડેથી સુવાથી ઊંઘ પૂરી નથી થતી બીજું એક કે મોડેથી ભોજન લીધું હોય તો પણ અનિદ્રાની સમસ્યા થાય છે અનિદ્રાની સમસ્યા હોય એટલે માનસિક સ્ટ્રેસ માનસિક થાક માનસિક તણાવ અને માઇન્ડને લગતી ઘણી બધી સમસ્યાઓ માનસિક હતાશા જેવી સમસ્યાઓ થાય ચીડિયાપણું થાય જેને લીધે હાર્ટ ઉપર લિવર ઉપર અને મગજ ઉપર ખરાબ અસરો થાય જેને લીધે શરીરમાં અનેક સમસ્યાઓ દાખલ થાય બીજું સૌથી મહત્ત્વનું જે મોડે સૂતા હોય સંશોધન પ્રમાણે આપણા શરીરનું જે નેચરલી કુદરતી રીતે બધું શેડ્યુલ હોય છે કે દસ વાગ્યા દસથી અગિયાર વાગ્યાની વચ્ચેનો જે સમયગાળો છે ત્યારે શરીરમાં અમુક પ્રકારના હોર્મોન્સ રિલીઝ થતા હોય છે જેને લીધે જે હોર્મોન્સ છે ઊંઘ લાવવા માટે જવાબદાર હોય છે તમે દસથી અગિયાર વાગ્યાનો સમયગાળો ચૂકી જાઓ પછી ઊંઘ આવવામાં સમસ્યા થાય છે અને પછી મોડે સુધી પડખા ફેરવ્યા રાખવા પડે છે એટલે આ પ્રકારે મિત્રો મોડે સૂવાનું અને મોડે જાગવાની જે છે આદત એ પણ અનેક બીમારીઓ તરફ લઈ જાય છે અને ખાસ જે મોડેથી જમવાની આદત છે ને આ આદત છે એ સુધારવી જોઈએ નહીં તર ભવિષ્યમાં શરીર છે ને એની અંદર અનેક રોગો છે એ ઘર કરી જાય છે અને અમુક પ્રકારના લોકો તો એટલી બધી તકેદારી રાખતા હોય કે સૂર્યાસ્ત થાય સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવું જોઈએ અને આધુનિક સમયમાં ઘણા બધા જે છે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો એ તો રાત્રિનું ભોજન પણ કરતાં બંધ થઈ ગયું કેમકે રાત્રિનું વાળું છે ને એ કાં તો સ્વાદ સાત્વિક અને સમયસર હોવું જોઈએ અન્યથા વાળું જ ન કરાય કેમ કે એ શરીર ઉપર રાત્રિનું ભોજન છે એ શરીર ઉપર ખૂબ જ માઠી અસર કરે છે જો તમે એમાં થોડી પણ તકેદારી ન રાખો તો વાળું કરવાનો સમય ગામડાના લોકોનો ખૂબ સારો હોય છે સાત વાગ્યાની આજુબાજુમાં વાળું કરી લેતા હોય છે જે સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે જેના લીધે શરીરમાં અનેક બીમારીઓ છે એને આવતા રોકી શકાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપજો અને ચેનલ બનવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી